नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत छे। धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र भाग 1 में आपणे चेप्टर नंबर 3 सुरेख नियत संबंध जोई रह्या हता, जेमां आपणे स्वाध्याय 3 में सेक्शन ई ना दाखलाओ पहोंच्या हता। तो जो दाखला नंबर 1 एमां आपणे पहेलो तो गणीए तो दाखला नंबर 1 पेज नंबर 153 तो वर्ष अने आवक, तो वर्ष नी बात करिए तो नौकरी ना वर्ष था 10, 6, 8, 5, 9, 7, 11। जरा आवक नी बात करिए तो 11, 7, 9, 5, 6, 8, 10। जवाब ए नो टोटल करिए तो कितलो थसे तो के 56 अने 56। तो आपणे लखीए तो आवक 10,000 रुपयामां आપેલી છે, જ્યારે નોકરીના વર્ષમાં આપેલા વર્ષમાં આપેલા છે। તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n બરાબર 56 ભાગ્યા કેટલા લેવાના થશે તો 7, એટલે 8 વર્ષ। 8 વર્ષ। ત્યારે y બાર ની વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n બરાબર 56 ભાગ્યા 7 બરાબર શું થશે, 8 10,000। 10,000 એટલા માટે કારણ કે આપણને એકમ આપેલો છે। હવે આપણે આગળ વાત કરીએ તો તો x માઈનસ x બાર, y માઈનસ y બાર, x માઈનસ x બાર ને y માઈનસ y બાર અને x માઈનસ x બાર નો સ્ક્વેર આવું શા માટે કરવું પડ્યું, કારણ કે આપણને રકમ શેમાં આપેલી છે તો આપણને રકમ આપેલી છે પૂર્ણાંકમાં, બરાબર 8-8 પૂર્ણાંકમાં મળેલા છે એટલા માટે થઈ। તો આપણે લઈએ તો તો 10 - 8 એટલે 2 - 2 0 - 3 1 - 1 અને 3, ટોટલ કેટલું થઈ ગયું 0। ત્યારબાદ 3 - 1 1 - 3 - 2 0 અને 2, ટોટલ કેટલું થઈ ગયું 0। તો 6 - 2 0 9 - 2 0 6, તો ટોટલ કેટલું થશે તો કે 21। ત્યારબાદ અહીંયા જોઈએ તો 2 નો વર્ગ 4 4 0 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9, તો ટોટલ આપણે કરીએ તો કેટલું થશે 28। હવે આપણે વાત કરીએ બીવાય એક્સ મેળવવાની, તો બીવાય એક્સ નું સૂત્ર શું આવશે તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર બરાબર કેટલા થશે તો કે 21 ના છેદમાં 28 બરાબર 0.75। આ શું થશે બીવાય એક્સ 0.75। હવે આપણે એ મેળવવાની વાત કરીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, એટલે વાય બાર કેટલા આવ્યા તો કે 8 - 0.75 છેદમાં 8, તો 8 - 6 બરાબર એ બરાબર કેટલા આવશે 2, એ બરાબર કેટલા આવ્યા 2। હવે આપણે શું મેળવવાનું છે તો આપણને આપ્યું છે નોકરીના વર્ષની આવકની નોકરીના વર્ષ પરની નિયત સંબંધ રેખા। તો અહીંયા આપણે લખીએ માસિક આવક વાય ની નોકરીના વર્ષ એક્સ પરની નિયત સંબંધ રેખા, તો શું આવશે તો કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ બરાબર 2 + 0.75 x। આ શું આવ્યું આપણા માટે વાય કેપ। આગળ વાત કરીએ તો દાખલા નંબર 2, પેજ નંબર 153 શું આપેલું છે અને શું મેળવવાનું છે એમાં વાત કરીએ તો તો આપણને આપેલું છે ભાવ અને પુરવઠો, પુરવઠો 100 એકમમાં આપેલો છે, તો ભાવ x પુરવઠો y, તો 50 સોરી 59 60 61
बासठ चौसठ सत्तावन अठावन ओगणसाइठ बराबर के चार सौ ने एसी अठ्योतेर ब्यासी ब्यासी ओगणसी एक्यासी सत्योतेर अठ्योतेर पंचोतेर के तो के छसो ने बत्रीस। जो हवे बात करिए तो x बार अने y बार मा तो x बार बराबर सिग्मा x ना छेद मा n बराबर केटला थशे तो के 480 भाग्या केटला करवाना छे 7 बराबर केटला थशे सॉरी 8 बराबर 60 रुपया भाव 60 रुपया। જ્યારે y બારની વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n બરાબર 632 ભાગ્યા 8 બરાબર કેટલા થશે તો કે 79 100 એકમ। હવે જો અહીંયા પણ આપણે પૂર્ણાંક બંને મળે છે તો x - x બાર અને y - y બાર ની રીત લઈ શકીએ તો અહીંયા પણ આપણે લખીએ તો x - x બાર y - y બાર ત્યારબાદ બંનેનો શું કરવાનો ગુણાકાર અને ત્યારબાદ x - x બાર આખાનો સ્ક્વેર। તો જો કરીએ તો 59 - 60 એટલે કેટલા આવશે - 1 0 1 2 4 - 3 - 2 - 1 = 0 78 - 79 - 1 3 3 0 બે માઇનસ બે માઇનસ એક માઇનસ ચાર જવાબ ઝીરો। હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ તો એક ઝીરો ત્રણ બે સોરી ઝીરો આઠ છ બે ચાર ટોટલ કરીએ તો ચોવીસ ટોટલ આપણું કેટલો થશે ચોવીસ। અહીંયા આપણે ગુણાકાર વર્ગ કરીએ તો એક ઝીરો એક ચાર સોળ નવ ચાર એક ટોટલ કરીએ તો બત્રીસ। તો બીવાય એક્સ બરાબર સૂત્ર લખીએ તો બીવાય એક્સ બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર કેટલા થશે તો કે ચોવીસ ભાગ્યા બત્રીસ સોરી 36 થાય છે ટોટલ એક ને એક બે બે ને ચાર છ છ ને સોળ બાવીસ બાવીસ ને નવ એકત્રીસ ને છત્રીસ ટોટલ થશે તો ચોવીસ ભાગ્યા છત્રીસ બરાબર કેટલા થશે તો કે 0.67। આ શું મેળવ્યું આપણને બી હવે શું મેળવવાનો એ તો વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર કેટલો આવશે તો કે 79 માઇનસ 0.67 ગુણ્યા 60 અને 0.67 ગુણ્યા 60 કરો એટલે કેટલા થશે તો કે 39.2 અને 40.2 બાદ કરો એટલે 38.8 આ શું આવ્યું એ। હવે આપણે શું મેળવવાનું છે તો આપણને આપ્યું છે પુરવઠાની ભાવ પરની નિયત સંબંધ રેખા પુરવઠા વાયની ભાવ એક્સ પરની નિયત સંબંધ રેખા પુરવઠા વાયની ભાવ એક્સ પરની નિયત સંબંધ રેખા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ તો 38.8 વત્તા 0.67 એક્સ આ શું થઈ ગયું ભાવની પુરવઠા પરની નિયત સંબંધ રેખા। ત્યારબાદ દાખલા નંબર 3 માં વાત કરીએ તો દાખલા નંબર 3 પેજ નંબર 153 તો જો આપણે વાત કરીએ તો જાહેરાત ખર્ચ આપેલો છે ચલ એક્સ અને વેચાણ ચલ વાય તો મધ્યક એક્સ બાર 10 વાય બાર 90 અને પ્રમાણિત વિચલન એસ એક્સ 3 એસ વાય 12 જ્યારે આર બરાબર કેટલા આપ્યા છે 0.8
तो बी वाय एक्स बराबर आर गुणिया एस वाई ना छेद मा एस एक्स 0.8 गुणिया 12 ना छेद मा 3 बराबर केटला थी जसे तो के 3.2 आ बी वाय एक्स मळी गयो। हवे आपणने शुं मेळवानुं कह्युं छे तो के वाई जाहेरात खर्चनी सॉरी वेचाणनी जाहेरात खर्च परनी नियत संबंध रेखा तो ए बराबर वाई बार माइनस बी एक्स बार 90 - 3.2 × 10 90 - 32 = 58 તો વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા એટલે y cap is equal to શું થશે a plus bx a એટલે કેટલા થશે 58 plus 3.2x આ શું આવશે નિયત સંબંધ રેખા। તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 1 2 અને 3 પૂરા કર્યા હવે પછીના વિડિયો ભાગમાં આપણે દાખલા નંબર 4 થી જોઈશું। થેન્ક યુ।